સમૂહ લગ્નમાં સાંસદ શંકર વેગડાને તમાચો મારવામાં આવ્યો હોવાની ઘટના બની છે. સ્ટેજ પર આવી એક શખ્સે સાંસદને તમાચો માર્યો છે. રાજ્યસભાના સાંસદને એક શખ્સે તમાચો મારતા ચકચાર મચી ગઈ હતી. સ્ટેજ પર આવી આ શખ્સે સાંસદ પાસેથી માઇક છીનવી લીધું અને ત્યારબાદ તેમને તમાચો માર્યો. સમાજ માટે સાંસદે કંઈ જ ન કર્યું હોવાનું કહીને આ શખ્સે તેમને તમાચો માર્યો છે. ત્યારે સાંસદને તમાચો મારતા આ સમગ્ર કાર્યક્રમમાં અફરાતફરી મચી ગઈ હતી. વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ. ભાવેશ, કઈ રીતે બની આ સમગ્ર ઘટના? કોણ છે આ શખ્સ અને શા માટે તેણે આ કૃત્ય કર્યું? જે લોકો આપને જણાવી દઉં કે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર શહેરમાં આજે એક જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન થયું હતું. એ આયોજનમાં સુરેન્દ્રનગરના સાંસદ શંકરભાઈ વેગડ હાજર રહ્યા હતા. જયારે શંકરભાઈ વેગડ સમાજને પ્રવચન આપી રહ્યા હતા, એક અચાનક સ્ટેજ પર આવી ગયો હતો. સ્ટેજ પર આવીને એને શંકરલાલ વેગડ પાસેથી માઇક છીનવી લઈ હતું અને માઇકમાં એ બોલવા માંડ્યો હતો કે તમે સમાજ માટે શું કર્યું છે એવું કહી એને શંકરલાલ વેગડને એક તમાચો મારી દીધો હતો. ત્યારબાદ તમાચો મારતા ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જે શખ્સે તમાચો માર્યો એનું નામ હાલમાં રામભાઈ કરીને આવી રહ્યું છે, જે થાન તાલુકાના અમરાપુરનો રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે. હાલ કોઈ ફરિયાદ કે એવું કઈ હજી સુધી દાખલ થયું નથી, પણ આ ઘટના પાછળ બંને બે જ્ઞાતિના થાનગઢમાં જે જૂથ અથડામણ ને જે મગજમારી ચાલી રહી છે એ કારણભૂત હોવાનું હાલમાં આવી રહ્યું છે. જેનું પૂર બિલકુલ ભાવેશ, જે શખ્સ છે સાંસદને તમાચો માર્યો છે, શંકરભાઈ સાથે ગેરવર્તણૂક છે, શું કોઈ રાજકીય પાર્ટીનું પીઠબળ તેને છે? તેને શા માટે આ કાર્ય કર્યું? શું આની પાછળ કોઈ રાજકીય ઉદ્દેશ કે કોઈ અંગત મતભેદ છે? જેનું પૂર હાલમાં એવી કોઈ બાબત સામે આવી નથી રહી, પણ હાલમાં એક બાબત ચોક્કસ આપને જણાવી દઉં કે સામે આવી રહી છે. થાન તાલુકામાં નવાગામમાં ઘણા સમયથી બે જૂથ વચ્ચે મારામારી ચાલી રહી છે. જે ઘટના લઈને આજે આ તમાચો માર્યાનું બનાવ એ હાલમાં સામે આવી રહ્યું છે. પણ હાલમાં કોઈ હજી સુધી ફરિયાદ દાખલ તપાસ પણ કઈ શરૂ નથી થઈ, એટલે હાલમાં કઈ પણ કહી શકાય એવું નથી. જી, આ સમગ્ર માહિતી બદલ ભાવેશ આપનો આભાર.